આ તરફ વડોદરામાં સાવલી તાલુકામાં પણ કોંગ્રેસમાં ભડકો. સાવલી કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાવાના છે અને કોંગ્રેસ કાર્યકરો બસમાં સવાર થઈને ગાંધીનગર આવવા માટે રવાના થઈ ગયા છે. બસ ભરી ભરીને કાર્યકર્તાઓ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના આવી રહ્યા છે કમલમ, અને કમલમની સીડી ચડવા તત્પર છે. ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ બસ ભરાઈને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ કમલમ ખાતે પહોંચી રહ્યા છે. આ મોટો ઝટકો કહેવાય કોંગ્રેસ માટે અને મોટી સફળતા ભારતીય જનતા પાર્ટી માટે કહેવાય. સાવલી તાલુકામાં પણ કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાના છે. પ્રભુશ્રીરામનું જે અયોધ્યામાં મંદિર બની રહ્યું છે એનાથી પ્રભાવિત થઈ અને કોંગ્રેસને રામ રામ કરી અને કેસરીઓ ધારણ કરી રહ્યા છે. એમાં અમે ભાદરવા જિલ્લા પંચાયતમાં 500થી ઉપર વ્યક્તિઓ કોંગ્રેસને રામ રામ કરી અને આજે ભાજપનો કેસ ધારણ કરવાના છે. વાંકાનેર જિલ્લા પંચાયતના અમુક ગામો છે એ પણ જોડાઈ રહ્યા છે. સાકરદા તાલુકા પંચાયતના ગામ અને દોડકા તાલુકા પંચાયતના ગામો પણ આજે જોડાઈ રહ્યા છે. અને સાવલીમાંથી 1500ની ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે.